બે અક્ષરોથી મળીને બનેલ ગુરુ શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર મહાપુરુષ એટલે ગુરુ. આજે સમગ્ર ભારત સહિત વિદેશમાં પણ ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ છે, ત્યારે આવો જાણીએ ગુરુ મહિમા અને ગીર સોમનાથના ઘાટવડ ખાતે ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા ભારતી આશ્રમ ખાતે યોજાયેલ ગુરુ પૂર્ણિમા કાર્યક્રમનો આ અહેવાલ. આપના જીવનમાં ગુરુનું અનેરું મહત્વ રહેલું છે. ગુરુ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે. ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભૂમિઓ છે. મનુષ્યનો પ્રથમ ગુરુ, મનુષ્યનો જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી અને શિક્ષિત કરનાર શિક્ષક, ત્યારે ગુરુનું સ્થાન વિશિષ્ટ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં ઉપજે જ્ઞાન, ન ગુરુ બિન માટેના ભેદ. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે, આચાર્ય દેવો ભવ. ગુરુનું મહાત્મય આપણા પુરાણો પણ ખૂબ વર્ણવ્યું છે. હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેમ કે શ્રી ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મય શ્રી ગુરુવે નમઃ. ગુરુ ગોવિંદ દોનો ખેડે કિસકો લાગો પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. અર્થાત ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે, કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે. ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મિક ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી. દેશ પર રાજનૈતિક વિપદા આવતા ગુરુએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યું છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરુએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યું છે, તેથી ગુરુનો મહિમા માતા પિતાથી પણ ઉપર છે. આજે અષાઢ સુદ પૂનમ છે. પ્રચલિત ભાષામાં આપણે તેને ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ. આજની વર્વી વાસ્તવિકતા એ છે કે પૂર્ણિમાનું મહત્ત્વ ભલે ગમે એટલું આંકે, પણ સાચા ગુરુ મરવા અઘરા છે. આદિ અનાદિકાળથી ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ રહેલું છે. ત્યારે આજે ગઢવાડ ખાતે પૂર્ણિમામાં ઉજવવામાં આવી હતી, જેમાં સમાધિ પૂજન, સત્યનારાયણ કથા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાયલ બાંભણિયા, ZSTV, ઉના.